नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3-4 ની અંદર ગુણાકાર કરવાનો ભાગ 1 જોઈ ચૂક્યા છીએ, પરંતુ ભાગ 2 ની અંદર એનસીઆરટી મુજબની જે પદ્ધતિ છે એ મુજબ આપણે ગુણાકાર કરવાનો છે, જેનાથી મૌખિક રીતે ગુણાકાર થઈ શકે છે તે પદ્ધતિ આજે આપણે જોઈશું। વિદ્યાર્થી મિત્રો, પ્રથમ જે દાખલો છે એ છે 37 × 6। અગાઉના ધોરણોની અંદર આપણે શીખી ગયા છીએ, તારણથી પણ શીખી ગયા છીએ કે 37 ને આપણે બે ભાગમાં વહેંચવાના છે। 37 એટલે 30 અને 7, 3 ની સ્થાન કિંમત 30 થાય દશકના સ્થાન ઉપર છે એટલા માટે, અને 7 ની સ્થાન કિંમત 7 થાય કારણ કે તે એકમના સ્થાન ઉપર છે એટલા માટે। તો એકમનો જે અંક છે એ આપણે બીજા ખાનામાં લખી દઈશું, એમના એમ, તો એકમનો અંક એમના એમ લખી દેવાનો। જ્યારે દશકનો જે અંક છે એની સ્થાન કિંમત 30 થાય છે એટલે 30 લખી દેવાનો, 30 અને 7 37 થઈ જાય છે। હવે આ 37 નો આપણે 6 વડે ગુણાકાર કરવાનો છે, એટલા માટે અહીં આપણે જે ગુણાકાર કરવાનો છે એ સંખ્યા આપણે અહીં લખી દઈશું, તો 6 આપણે અહીં લખી દેવાના છે। આનો મતલબ એમ થાય છે કે 30 નો પણ આપણે 6 સાથે ગુણાકાર કરવાનો અને 7 નો પણ 6 સાથે ગુણાકાર કરવાનો છે। આ બંને સંખ્યાનો વારાફરતી 7 વડે 6 વડે ગુણાકાર કરવાનો થાય છે, એટલા માટે આપણે અહીં તો સૌથી પહેલા 30 નો 6 સાથે ગુણાકાર કરીશું, તો 30 × 6, અને એ જ રીતે 7 નો પણ 6 સાથે ગુણાકાર કરીશું, તો સ્ટેપ નંબર 2 અહીં પૂરું થઈ જાય છે। સ્ટેપ નંબર 3 જે આપણે ગુણાકાર કર્યો છે એનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે। હવે 30 × 6 કરવાની જરૂર નથી, આપણને 3 × 6 આવડતું હોય છે, 3 × 6 તો કે 3 × 6 = 18 થાય, અને જે શૂન છે 30 ના પાછળની એ 18 ની પાછળ લગાડી દેવાની છે, એટલે કે 30 × 6 થશે 180। ફરી એકવાર 30 × 6 કરવાની જરૂર નથી, 3 × 6 = 18 થાય, અને જે 30 ના પાછળની શૂન્ય છે એ 18 ની પાછળ લગાડી દઈએ એટલે આપણો જવાબ થાય 180। હવે 7 ની વારી છે, 7 × 6, તો 7 નો ઘડિયો તો આપણને આવડતો હોય છે, તો 7 × 6 = 42 થશે, તો 42 લખી દેવાના। હવે તમને એમ થશે સર દાખલો પૂરો થઈ ગયો, ના, દાખલો આપણો 80% પૂરો થઈ ગયો છે। હવે જે જે જવાબો મળ્યા છે એનો સરવાળો કરવાનો છે, તો કે 180 + 42 કરવાના છે, તો 2 ના 2, 8 ને 4 = 12 નો બગડો થાય, વધી આવી 1 ને 1 = 2, તો આપણો જવાબ આવશે 222। તો આ દાખલાનો જવાબ છે 222। એ જ રીતે બીજો દાખલો જોઈએ, 43 × 8, તો હંમેશા એકમનો જે અંક છે એમના એ મૂકી દેવાનો 3, દશકનો જે અંક છે 4 એની સ્થાન કિંમત 40 થાય, અને 43 ને વાંચવું હોય તો આપણે 40 ને 3 વાંચીએ છીએ, તો 40 ને 3 43 થાય છે। હવે એનો ગુણાકાર આપણે 8 સાથે કરવાનો છે, તો અહીં આપણે 8 લખી દઈશું। હવે આગળ જોયું એમ તો આનો મતલબ એમ થશે કે 40 નો 8 સાથે પણ ગુણાકાર કરવાનો છે અને 3 નો પણ 8 સાથે ગુણાકાર કરવાનો છે, તો અહીં 40 × આપણે 8 કરીશું, એ જ રીતે 3 × 8 કરીશું। હવે આગળ આપણે શીખ્યા એમ કઈ 40 × 8 કરવાનો નથી, આપણે શું કરવાનું છે, 4 નો ઘડિયો ખાલી 8 સુધી બોલવાનો છે, તો 4 × 8 તો કે 32, અને જે 40 ની પાછળ શૂન્ય છે એ આપણે ખાલી અહીં લગાડી દેવાની છે। ફરી એકવાર 40 × 8 કરવાની જરૂર નથી, 4 × 8 કરવાનું, 4 × 8 = 32 થાય, અને 40 ના પાછળની જે શૂન્ય છે એ 32 ની પાછળ લાગી જાય છે। હવે 3 × 8 તો આપણને ખબર છે 3 × 8 થશે 24, અહીં લખી દેવાના 24। આગળ જેમ કર્યું એમ આજે બે જવાબો મળ્યા એનો આપણે શું કરી દઈશું, તો કે સરવાળો કરી દઈશું, તો 320 + 24, તો કે 4 ના 4 2 ને 2 = 4 અને 3, તો આપણો જવાબ આવે 344। ત્રીજો દાખલો 3 રકમ વાળો છે સાથે સાથે શૂન્ય વાળો પણ છે, અહીં એકમ નો જે છે એ 7 છે, એ 7 એમ લખી દઈશું આપણે, દશક નો અંક 0 છે, શૂન્યની સ્થાન કિંમત કોઈ પણ સ્થાન ઉપર શૂન્ય જ થાય છે એટલે આપણે શૂન્ય લખી દઈશું, અને જે 100 નો અંક છે એ છે 2, તો 2 ની સ્થાન કિંમત થાય છે 200, તો અહીં 200 + 0 + 7 કરીએ તો 207 થાય છે। હવે 207 આપણે કરી દીધા, એનો ગુણાકાર કોની સાથે કરવાનો છે, 7 સાથે, જેની સાથે ગુણાકાર કરવાનો છે એ ઊભા ખાનામાં એ સંખ્યા આપણે લખવાની છે। હવે આપણે 7 લખી દીધા, જેમ આગળ કરતા હતા એમ જ કામ કરવાનું છે, ખાલી રકમમાં આમાં 3 રકમ થઈ જાય છે, તો અહીં એનો મતલબ એમ થશે કે 200 નો 7 સાથે ગુણાકાર,
જીરોનો 7 સાથે ગુણાકાર અને 7નો પણ 7 સાથે ગુણાકાર આપણે કરવો પડે. ચલો એ જ રીતે 200નો 7 સાથે ગુણાકાર કરીએ તો કે 200 ગુણ્યા 7 0 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 7 તો આ આપણો સ્ટેપ પૂરો થઈ જાય છે. આગળ 200 ગુણ્યા 7 200 નો ઘડીઓ કરવાની જરૂર નથી. આપણે શું કરવાનું ખાલી 2 7 14 તો 2 7 14 લખી દેવાના. હવે ઓલામાં આગળ આપણે એક શૂન્ય આપી દીધી, પાછળ 2 શૂન્યો છે તો આપણે ખાલી 14 ની પાછળ 2 શૂન્ય લગાડી દેવાની છે. તો અહીં આપણે 2 શૂન્ય લગાડી દઈશું. હવે 0 છે, 0 નો કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર 0 જ થાય તો 0 ગુણ્યા 7 શું થશે? 0. અને 7 નો 7 સાથે ગુણાકાર 70 70 49 થશે. હવે આપણે શું કરીશું? તો આ ત્રણેય જે સંખ્યાઓ છે એનો સરવાળો કરી દઈએ તો કે 1400 શૂન્ય લેવાની જરૂર નથી અને 49 એટલે જવાબ આવશે 1450. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એનસીઆરટી મુજબ ભાગ 2 જોયો, ગુણાકારના ભાગ 3 ભાગ 4 ભાગ 5 પણ આપણે જોવાના છીએ. ગુણાકારના તમામ પ્રકારના દાખલા આપણે આ YouTube ચેનલની અંદર જોવાના છીએ.